नमस्कार, हूँ છું દીપાલી. નજરકરીય સમાચાર ઉપર. કોરોનાનું ભરડો મજબૂત બની રહ્યું છે. વાત જો રાજકોટની કરવામાં આવે તો રાજકોટમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 59 પોઝિટિવ દર્દીઓના કોરોનાને કારણે માત્ર રાજકોટમાં મોત નોંધાયા છે. છેલ્લા 3 દિવસમાં 146 દર્દીઓના મોત થયાના આંકડા નોંધાયેલા છે. દરરોજ આંકડાઓમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. સતત વધતો મોતનો આંકડો પણ હવે તંત્ર માટે ચિંતાજનક બની રહ્યો છે. 24 કલાકમાં રાજકોટમાં કોરોનાને કારણે મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 59 કોરોનાના પોઝિટિવ દર્દીઓના મોત થયા. ત્યારે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી. મોહિત, જે રીતે રોજે રોજ મોતના આંકડા સામે આવી રહ્યા છે, રાજકોટની કોરોનાને લઈને જે ભયંકર સ્થિતિ છે તેનો ચિતાર આપી રહી છે, તંત્ર આ દિશામાં શું ખાસ કામગીરી કરી રહ્યું છે? દીપાલી, રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને તે કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. કારણ કે છેલ્લા 24 કલાકમાં જે કુલ કોરોનાના 59 જેટલા પોઝિટિવ દર્દીઓ છે તેમના મોત નિપજ્યા છે અને છેલ્લા 3 દિવસમાં જ 146 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ આંકડો છે તે ખૂબ જ મોટો છે. રાજકોટ શહેરમાં એક તરફ જે રેમડેસિવિર ઇન્જેક્શનની સમસ્યા હોય, આ ઉપરાંત જે તમામ હોસ્પિટલો છે ફૂલ થઈ જવાને કારણે જે પ્રકારે દર્દીઓને સારવાર પૂરતા પ્રમાણમાં મળતી ન હોય તે પણ એક કારણ હોઈ શકે છે. જો કે આરોગ્ય વિભાગ છે તે આ તમામ કારણો અંગે ચર્ચા કરવી એટલી જ જરૂરી છે અને યોગ્ય અને નક્કર કાર્યવાહી કરવી એટલી જ જરૂર છે. કારણ કે દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓના મોત નીપજી રહ્યા છે અને આંકડો છે તે ખૂબ જ વધારે થઈ રહ્યો છે. દિપાલી જી, ચોક્કસ મોહિત, આભાર માહિતી આપવા બદલ. તો રાજકોટમાં રોજે રોજ મોતના આંકડા ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 59 પોઝિટિવ દર્દીઓના મોત થતા તંત્રની ચિંતામાં વધારો થયો. છેલ્લા 3 દિવસમાં 146 દર્દીઓ મોતને ભેટ્યા.